રાજકોટના ધોરાજી તાલુકાના ફરેણી ગામે રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજનામાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયાને આમંત્રણ ન મળતા ધારાસભ્ય લલિત વસોયા અને તેમના 60 કાર્યકરોએ સમગ્ર કાર્યક્રમનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકારની સુજલામ સુફલામ યોજના અંતર્ગત રાજકોટના ધોરાજી તાલુકાના ફરેણી ગામે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી જયેશ રાદડિયા, ડેપ્યુટી કલેક્ટર તથા મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, પરંતુ આ કાર્યક્રમમાં ફરેણી ગામના ધારાસભ્ય લલિત વસોયાને આમંત્રણ ન મળતા વિવાદ ઊભો થવા પામ્યો હતો અને લલિત વસોયા તથા તેમના 60 જેટલા કાર્યકરોએ આ કાર્યક્રમનો વિરોધ કરી સૂત્રોચ્ચારો કર્યા હતા. ગુજરાત સરકાર દ્વારા જળ સંચય અભિયાનના કાર્યક્રમ અંતર્ગત ધોરાજી તાલુકા અને ઉપલેટા તાલુકા મારા મત વિસ્તારની અંદર 46 તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલે છે. આ 46 તળાવો મંજૂર કરાવવા, એનું સ્થળ પસંદ કરાવવામાં અમે પણ સામેલ હતા. અત્યારે જે લોકફાળો કરીને કામ કરવામાં આવે છે એમાં ધોરાજીની સામાજિક સંસ્થાઓને લોકફાળો દેવા માટે, લોકફાળો એની પાસેથી લઈ અને ચેકડેમો ઊંડા ઉતારવા માટેની કામગીરીમાં અમે પણ ભાગ લીધો છે. ઘણી સંસ્થાઓ પાસેથી, ઘણી સ્કૂલો પાસેથી અમે પણ લોકફાળો દેવરાવ્યો છે. આજે સરકાર દ્વારા અહીં જે ચેકડેમ ઊંડો કરવાનું, તળાવ ઊંડો કરવાનું જે કામ ચાલે છે એ કામમાં સરકારી તંત્ર દ્વારા હું અહીં સ્થાનિક ધારાસભ્ય છું અને આ બધી કામગીરીમાં મદદરૂપ થાઉં છું, છતાંય મને આમંત્રણ આપવામાંનું આવ્યું. આમંત્રણ ન મળવા છતાંય કાર્યક્રમમાં હાજરીઓ છું. ડેપ્યુટી કલેક્ટર અને અધિકારીઓને મને આમંત્રણ ન આપવાનું કારણ પૂછ્યું છે. સરકારના જે આ અધિકારીઓ છે, હું તો સ્પષ્ટપણે માનું છું અને સ્પષ્ટપણે મીડિયાની સામે પણ કહું છું કે ધોરાજી અને ઉપલેટાની અંદર જે ખનીજના માફિયાઓ છે, જે રેતી ચોરી કરે છે, જે કાળા પથ્થરની ચોરી કરે છે, એ ભૂમાફિયાઓના ઇશારે આ સરકારી તંત્રના અધિકારીઓએ મને આમંત્રણ નથી આપ્યું અને મને એવોઇડ કરવાની પ્રયત્ન કરે છે. પણ હું એમને પણ કહું છું કે 30 વર્ષથી રાજકારણમાં છું અને સતત સંઘર્ષ કરીને આ કક્ષાએ પહોંચ્યો છું અને સંઘર્ષ કરતા અચકાઈશ નહીં. આનાથી કદાચ વધારે સંઘર્ષ કરવો પડતો હશે. કાયદાને નેવે મૂકીને કાયદાનો ભંગ કરવાનો થતો હોય છે, તો કાયદાનો ભંગ કરવાનો પણ અમારી તૈયારી છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન અંતર્ગત આજરોજ માનનીય મંત્રી શ્રી જયેશભાઈ રાદડિયા ઉપલેટા ધોરાજી અને જામકંડોરણા આ 3 તાલુકા પૈકી ગઈકાલે જામકંડોરણા, આજે ધોરાજી ખાતેના જે તળાવ ઊંડા કરવાના કામો થઈ રહ્યા છે તેની મુલાકાતે આજે આવ્યા છે, જે અંતર્ગત આજે તેઓ શ્રીએ ફરેણી ગામની મુલાકાત લીધી છે. લલિતભાઈ વસોયાને ધારાસભ્યને કેમ આમંત્રણ આપવામાં નહોતું આવ્યું? સૌપ્રથમ તો આ સાહેબની મુલાકાત છે એ સાહેબ કામો જોવા માટે નીકળ્યા હતા, એટલે સ્થળ કેવું કંઈ સમય હજી કોઈ નક્કી નહોતો. બીજી વાત કે સાહેબે આ જે મુલાકાત ફરેણીની લીધી એ સાહેબ રેન્ડમલી બધી જગ્યાએ જોવા માટે નીકળતા હોય એ અંતર્ગત મુલાકાતે આવ્યા છે. આ કોઈ સ્પેશિયલ સરકારી પ્રોગ્રામ કે કોઈ આમંત્રણ પત્રિકા કે એવું નહોતું અને સ્થાનિક કક્ષાએથી સ્થાનિક લોકો જ અહીંયા ભાગ લેતા હોય છે જનરલી સાહેબ જોવા નીકળે ત્યારે, એટલે એવું કોઈ આમંત્રણ પત્રિકા કોઈ કાર્યક્રમ નહોતો. હવે ગાળ તો એ બોલ્યા છે, હું શું કહી શકું એમને. અવારનવાર એની અવગણના તમે લોકો ડેપ્યુટી કલેક્ટર તરીકે તમે અવગણના કરો છો? ના, આ વાત સત્ય નથી, આ વાત સત્ય નથી.